जय माताजी। मित्रों, आप सर्वेनु अमारी यूट्यूब चैनल गुज्जू वार्ता एंड कथा में हार्दिक स्वागत है। मित्रों, आजना वीडियो में आपणे अपना भारत देश खाते स्थित सौथी प्रसिद्ध कृष्ण मंदिरों विषेनी थोड़ी चर्चा करीशुं। भगवान श्री कृष्ण हिंदू संस्कृतिना मोटा भागना धर्मों अने संप्रदायों में भगवान तरीके पूजाय छे। फरी श्री कृष्ण ने जगतगुरु कहेवामां आवे छे। कृष्णनुं वर्णन मोटे भागे श्याम वर्णना किशोर तरीके जोवा मळे छे, जे हमेशा हाथमां बंसी साथे फरता होय छे के बंसी वगाड़ता होय छे, अथवा तो अत्यंत तेजस्वी युवान तरीकेनी छबी चित्रायेली जोवा मळे छे, जे अन्योने गूढ तत्वज्ञान अने मार्गदर्शन आपता होय छे। देश में विविध समुदायों में कृष्ण ने भिन्न भिन्न रीते जोवामां आवे छे अने देश में एना घणा मंदिरों छे अने दरेक कृष्ण मंदिरनी एक खास कथा छे। उत्तर भारत थी लईने दक्षिण भारत सुधी कृष्णना अनेक मंदिरों आव्या छे, तो चालो आपणे पण आ वीडियो थकी आ मंदिरनी झांखी करीए। सौप्रथम द्वारिकाधीश मंदिर के जे गुजरात खाते स्थित छे। गुजरातना सौराष्ट्र प्रांतमां आवेलू द्वारिकाधीशनुं मंदिर देशभरमां जाणीतुं छे। आ मंदिर चार धाम पैकीनुं एक मंदिर छे। द्वारकानगरने पश्चिम धाम पण कहेवामां आवे छे। गोमती नदीना किनारे आवेला आ मंदिरमां धामधूमथी कृष्ण जन्मोत्सव उजववामां आवे छे। आ मंदिर एक हेरिटेज साइट ऑफ गुजरात तरीके पण जाणीतुं छे। बीजुं छे बांके बिहारी वृंदावन, जे यूपी खाते आवेल छे। भगवान श्री कृष्णनुं बाळपण वृंदावनमां पसार थयुं छे। आ मंदिर सौथी प्राचीन अने जाणीतुं छे। तेमने बांके बिहारी लाल पण कहेवामां आवे छे। भगवानना नाम परथी ज आ मंदिरनुं नाम बांके बिहारी टेम्पल पड्युं छे। जन्माष्टमीना दिवसे अहीं રાત્રિના 2 વાગ્યા સુધી મંદિર ખુલ્લું રાખવામાં આવે છે। વર્ષમાં એક જ વખત જન્માષ્ટમીના દિવસે મંગળા આરતી કરવામાં આવે છે। ભગવાનનો જન્મ થયા બાદ અહીં રમકડા અને કપડાનું વિતરણ કરવામાં આવે છે। ત્રીજું છે દ્વારિકાધીશ મંદિર, કે જે મથુરા સ્થિત છે। મથુરામાં આવેલું દ્વારિકાધીશ મંદિર પણ સૌથી જાણીતું મંદિર છે। અહીં ભગવાન શ્રી કૃષ્ણની કાળા રંગની પ્રતિમાનું પૂજન કરવામાં આવે છે। આ મંદિરની વાસ્તુકલા પણ એટલી જ પ્રાચીન છે જેટલું આ મંદિર જૂનું છે। જન્માષ્ટમીના દિવસે આ મંદિરમાં ખૂબ જ ભીડ જોવા મળે છે। ચોથું છે કૃષ્ણ મઠ, જે ઉડુપી ખાતે સ્થિત છે। કર્ણાટક રાજ્યમાં આવેલું આ મંદિર પ્રવાસીઓની પહેલી પસંદ છે। આ મંદિરની કલાકૂતરણી દક્ષિણ ભારતની કલા સંસ્કૃતિઓની ઝાંખી કરાવે છે। 12માંથી આવેલા 9 છિદ્રોમાંથી અહીં કૃષ્ણની પૂજા કરવામાં આવે છે। આખું મંદિર ફૂલ અને લાઇટ્સની મદદથી શણગારવામાં આવે છે। તહેવારના દિવસોમાં દર્શન કરવા માટે 3-4 કલાકનો સમય લાગે છે। 5મું છે જગન્નાથપુરી, જે ઓડિશા ખાતે સ્થિત છે। અહીં ભગવાન જગન્નાથ તેમના ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે સ્થાયી થયેલા છે। જન્માષ્ટમીના દિવસે પણ અહીં એક ખાસ રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે। દુનિયાભરમાંથી શ્રદ્ધાળુઓ આ રથ ખેંચવા માટે આવે છે। 6ઠું છે બેટ દ્વારકા। દ્વારકા નજીક આવેલું બેટ દ્વારકા મંદિર સૌથી પ્રાચીન ગણવામાં આવે એવું માનવામાં આવે છે। એવું માનવામાં આવે છે કે કૃષ્ણ ભગવાને અહીં પોતાના ખાસ મિત્ર સુદામાને એક ભેટ આપી હતી, તેથી આ સ્થાનને ભેટ દ્વારકા પણ કહેવામાં આવે છે। જોકે ચોતરફ દરિયો અને વચ્ચે મંદિર આવેલું હોવાથી અહીં ગુજરાતમાં તેને બેટ દ્વારકા કહેવાય છે।
આજે પણ બેટ દ્વારકામાં ચોખાનું દાન કરવામાં આવે છે, કારણ કે સુદામાના તાંદુળ ખાઈને જ કૃષ્ણએ તેમની ગરીબી દૂર કરી હતી. સાતમું છે સામળિયા શેઠ, જે રાજસ્થાન ખાતે સ્થિત છે. જે વેપારીઓને પોતાના ધંધા રોજગારમાં મુશ્કેલીઓ પડે છે, તેઓ આ મંદિરે આવીને ભગવાનને પોતાના મુશ્કેલીઓ જણાવે છે. રાજસ્થાનના ચિત્તોડગઢમાં સામળિયા શેઠનું મંદિર આવેલું છે. આ મંદિરને મીરાના ગિરિધરનું મંદિર માનવામાં આવે છે. પૌરાણિક કથા અનુસાર સામળિયા શેઠ જ મીરાના નાથ હતા. આઠમું છે ગુરુવાયુર મંદિર. પીએમ મોદી જ્યારે કેરળની મુલાકાતે ગયા હતા ત્યારે તેઓ જે મંદિરે ગયા હતા તે ગુરુવાયુર મંદિરમાં આજે પણ શ્રી કૃષ્ણની પૂજા કરવામાં આવે છે. અહીં ભગવાનના બાળ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. ભક્તોને પ્રસાદી રૂપે બે વખત જમવાનું આપવામાં આવે છે. ભગવાન શ્રી કૃષ્ણ આપની તમામ મહેચ્છાઓ પરિપૂર્ણ કરે એવી જ દિલથી અભ્યર્થના. જય શ્રી કૃષ્ણ.